શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે જ્યષ્ઠ માસના સુદ્ધ પક્ષની ચતુર્થી વિનાયક અંગારકી ચતુર્થી વ્રતકથા મહિમા પૂજા મુહૂર્ત તથા આજના દિવસે આપણે શું કાર્ય કરવું જેથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય તે ઉપાય પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે ચાહે સુદ પક્ષની વિનાયક ચતુર્થી હોય કે વદ પક્ષની સંકષ્ટ ચતુર્થી બંને ચતુર્થી ભગવાન શ્રી ગણેશને સમર્પિત હોય આ દિવસે ભગવાન શ્રી ગણેશનું ભક્તો પૂજન કરે ઘાસ અર્પિત કરે લાડુનો નૈવેદ્ય ધરે તો કહેવાય છે મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશના કરેલા જપ મંત્ર અનેક ગણો લાભ પાવે છે આ દિવસે દેવોના દેવ મહાદેવના પુત્ર ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાથી સર્વે કાર્યમાં આવતા વિઘ્ન બાધા નષ્ટ થાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશના કે જેઓ ગજાનંદ લંબોદર વિનાયક વિઘ્નહર્તા એકદંત સિદ્ધિના દાતા ગજનાયક આદિ નામોથી સંબોધિત છે તેવા ગણેશજીનું પૂજન થાય છે માન્યતા છે કે ગણેશ પૂજા કરવાથી સુખ શાંતિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે સંકટો મટે છે સાધક વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશ રીતે ઉપવાસ અથવા શ્રદ્ધાપૂર્વક વ્રત રાખે છે અને ગણેશ પૂજા અવશ્ય કરે છે ચાહે વ્રત રાખીએ ન રાખીએ કથા પણ સાંભળવાનો મહિમા છે ભગવાન શ્રી ગણેશનો જન્મ બપોરના સમયે થયો હતો માટે બપોરના સમયે આ ચતુર્થીમાં પૂજા કરવાથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે અને આપણે જે રીતના કરતા હોય સવારે અથવા સાંજના સમયે ત્યારે પણ પૂજન વિધિ કરી શકાય છે વિનાયક ચતુર્થીના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ જે ભક્તો વિનાયક ચતુર્થીનું વ્રત કરે છે અથવા જેઓ નથી કરતા તેઓ પણ આ દિવસે શ્રી ગણેશનું પૂજન અવશ્ય કરે આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અથવા ફોટો તો હોય જ છે તેનું પૂજન કરી શકાય છે ભગવાન શ્રી ગણેશનું આ ચતુર્થીનું વ્રત સીધું સરળ વ્રત છે એક જ દિવસનું વ્રત છે સવારે સંકલ્પ લેવાય છે અને સાંજે આ વ્રત પૂર્ણ થાય છે શુદ્ધ પક્ષમાં ચંદ્ર દર્શન થતું નથી વદ પક્ષમાં ચંદ્ર દર્શન કરવાનો મહિમા છે સૌપ્રથમ આપણે આ વિનાયક ચતુર્થીની પૂજા વિધિ જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા લાલ વસ્ત્ર ધારણ કરી શકાય છે અંગારકી ચતુર્થી છે આ દિવસે ભગવાન શ્રી જ્યાં બિરાજમાન છે તે આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરી લેવી જોઈએ સૌ પ્રથમ ગણેશજીનું પૂજન થાય છે ગણેશજીની મૂર્તિ અથવા ચિત્રજી હોય તેની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું ભગવાન શ્રી ગણેશને પીળા પુષ્પ અથવા લાલ પુષ્પ અર્પિત કરવા ચંદન દુર્વા ઘાસ અર્પિત કરવા અક્ષત અર્પિત કરવા અને ભગવાનને પ્રિય એવા મોદકનો ભોગ લગાવવો આખો દિવસ ઉપવાસ કે એક ટાઈમ ભોજનનો સંકલ્પ લેવાય છે ભોજન હંમેશા સાત્વિક લેવું જોઈએ સાંજના સમયે આખો દિવસ ફળ જ્યુસ ચા કોફી લઈ શકાય છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશના આ ચતુર્થીની વ્રતકથા સંભળાય છે અને આરતી કરાય છે સાંજના સમયે વ્રત સંપન્ન થાય પછી જરૂરિયાતમંદને અન્નદાન વસ્ત્રદાન આદિ કરી શકાય છે જે આપણી શક્તિ હોય એ પ્રમાણે દાન હંમેશા શ્રદ્ધાપૂર્વક આપવું જોઈએ તો જ તેનું ફળ પ્રાપ્ત થાય છે હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ ચતુર્થી તિથિની વ્રત કથા ભગવાન શિવ આદિ જગતના કલ્યાણ માટે હંમેશા તત્પર રહે છે ગિરિમાળાઓના ઘનઘોર તપોવનમાં અથવા તો સ્મશાનમાં આસન જમાવીને તપશ્ચર્યામાં લીન રહેતા હોય છે આથી દેવી સતીએ પાર્વતીજીએ પર્ણકુટીમાં એકલા રહેવું પડતું ગણપતિજીના પ્રાગટ્ય બાબતે એવી કથા છે કે એક સમયે ભગવાન શિવ તપસર્યા કરવા માટે જતા હતા ત્યારે દેવી પાર્વતીએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ હું એકલા કેવી રીતે જીવન વ્યતીત કરું આથી ભગવાન શિવે વરદાન આપ્યું કે પાર્વતીજીને જ્યારે યોગ્ય લાગે ત્યારે જમણા અંગમાંથી મેલ કાઢીને પુતળું બનાવીને ડાબા અંગમાંથી મેલ કાઢીને પુતળું બનાવીને ભગવાન શિવનું જો સ્મરણ કરશે તો પુત્ર અને પુત્રી રત્ન ઉત્પન્ન થશે ભગવાન શિવ જ્યારે તપશ્ચર્યા કરવા ગયા ત્યારે દેવી પાર્વતીએ અમુક સમય પછી પુત્ર અને પુત્રી રત્ન ઉત્પન્ન કર્યું પુત્રનું નામ વિનાયક રાખવામાં આવ્યું અને પુત્રીનું નામ ઓખા જ્યારે ભગવાન શિવ દેવી પાર્વતીને મળવા આવે છે ત્યારે બંને બાળક અને બાળકી દરવાજા પાસે બેઠા હોય છે ભગવાન શિવનું બિહામણું રૂપ જોઈને ઉષા કે જેનું નામ હતું ઓખા તે તો સંતાઈ ગઈ પરંતુ વિનાયક નામનો એ બાળક ત્યાં જ બેસી રહ્યો અને ભગવાન શિવે ક્રોધે ભરાઈને ત્રિશુળ છોડ્યું વિનાયકનું મસ્તક ધડથી અલગ કરી દીધું જ્યારે પાર્વતીજી બહાર આવ્યા ત્યારે ઘણા આક્રાંત કરવા લાગ્યા દુઃખી થયા ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને જે પાર્વતીજીને વરદાન આપેલું હતું તે યાદ કરાવ્યું આ સાંભળીને શિવ પણ ઘણા દુઃખી થયા ત્યારે પરમપિતા બ્રહ્માજીએ ભગવાન શિવને કહ્યું કે તેઓ બહાર જાય સૌ સામે જે મળે તેનું મસ્તક કાપીને લાવે જેથી બાળક સજીવન કરશે હાથી સામય મળે છે ભગવાન શિવ પોતાના ત્રિશૂળથી તે હાથીનું મસ્તક છેદી નાખે છે બ્રહ્માજીએ તે બાળકના ધડ ઉપર હાથીનું મસ્તક મૂકીને તેને સજીવન કર્યું કદરૂપુ શરીર જોઈને દેવી સતી અત્યંત કલ્પાંત કરવા લાગ્યા ત્યારે બ્રહ્માજીએ સતીને કહ્યું કે તમે દુઃખી ના થાવ અમે ત્રણેય દેવો ત્રિદેવો વરદાન આપીએ છીએ તમારા આ પુત્રને કે દેવોમાં સૌ પ્રથમ પૂજન થશે પહેલું પૂજન થાશે પ્રથમ પૂજન થશે ભગવાન શ્રી ગણેશનું શુભ કાર્યમાં પણ પ્રારંભમાં જ પૂજન થશે તમારા પુત્રનું પૂજન કરનારને કાર્યમાં કદી વિઘ્ન આવશે નહીં આમ વિનાયક દેવ વિઘ્ન હરતા અને વિઘ્ન કરતા પણ કહેવાયા ભગવાન શ્રી નારાયણ ભગવાન શિવ દેવી શક્તિ સૂર્યનારાયણ અને ગણપતિ આમ પંચદેવો પંચદેવોની પૂજા આપણે કરીએ છીએ આપણા હિન્દુ ધર્મમાં પંચદેવોની ગણના થાય છે વાસ્તવમાં ગણપતિજી કોઈના પુત્ર નથી તે અજન્મા છે શિવજીના પુત્ર તરીકે તો માત્ર તેમણે અવતાર ધારણ કર્યો જગતના કલ્યાણ માટે ભગવાન શ્રી ગણેશે આ મહાદેવ તથા દેવી પાર્વતીને ત્યાં અવતાર ધારણ કર્યો છે અને દેવ દાનવ મનુષ્ય ગંધર્વ શૈવ વૈષ્ણવ આદિ બધા તેમને સન્માન આપે છે પૂજે છે એવા શ્રી ભગવાન વિનાયક દેવને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ બોલો વિનાયક દેવની જેમનું શરીર મનુષ્ય રૂપ પણ ફક્ત મુખ હાથીનું છે તેમની કાયા વિશાળ તપી ગયેલા સોના જેવી પ્રકાશવાળા લંબોદર ઝીણી આંખોવાળા એક દંતવાળા એક મુખ દ્વિમુખ પંચમુખ પણ છે ભગવાન શ્રી ગણેશની ડાબી અને જમણી સૂંઢ બંને સૂંઢવાળા ગણપતિની પૂજા થાય છે રીતિસિદ્ધિ ભગવાનની પત્નીઓ છે ભગવાન શ્રી ગણેશનું ચતુર્ભુજ રૂપ છે નર દેવતા અસુર અને નાગ ચારેયને સ્થાપનારા છે ભગવાન શ્રી ગણેશ વાહન ઉંદર એટલા માટે છે કે બધામાં અંતર્યામી સર્વના હૃદયરૂપ દળમાં રહેવાવાળા છે ઉંદર વસ્તુને ખોતરીને તોડી નાખે છે એટલે કાળરૂપને અંકુશમાં રાખવાવાળા છે લંબોદર એટલા માટે કે પેટમાં સમસ્ત સમાવી લે છે સમસ્ત વિશ્વ તેમના ઉદરમાં ઉત્પન્ન થયું છે પેટમાં બ્રહ્માંડ રહેલું છે માટે ભગવાનનું પેટ મોટું છે વિશાળ છે ક્ષમાશીલ છે ભગવાન શ્રી ગણેશના સુપડા જેવા કાન એ દર્શાવે છે કે નકામી ચીજોને દૂર કરવી જોઈએ આંખો જીણી એટલા માટે છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ જોઈ શકાય સારું નરશું તૂર્ત જ પરખી શકાય ત્રિનેત્રમ એટલે કે ત્રણ જ્યોતિઓ તેમના ત્રણ નેત્રો છે ભગવાન શ્રી ગણેશને આ ચતુર્થી તિથિના દિવસે પૂજા વિધિ કરીને ભક્તો પોતાનું કલ્યાણ કરે છે મહાભારતની રચના વખતે વ્યાસજી બોલતા હતા અને ભગવાન શ્રી ગણેશજી લખતા હતા તેથી વ્યાસજીએ ગણપતિને કહેલ કે તેમણે કોઈ પણ પ્રસંગ બરાબર સમજીને જ લખવો જોઈએ આ તેમની બુદ્ધિ ચાતુર્યની પ્રતીતિ કરાવે છે માટે ભગવાન શ્રી ગણેશ એ સદબુદ્ધિના દાતા પણ છે વિવેકી છે ભગવાન શ્રી ગણેશનું જે ભક્તો પૂજન કરે છે તેનામાં સદગુણોની પ્રાપ્તિ અવશ્ય થાય છે ગણેશ પુરાણના આધારે ચાર અવતાર ભગવાન શ્રી ગણેશના માનવામાં આવ્યા છે સતયુગમાં કશ્યપ પુત્ર તરીકે વિનાયક મહોત્કટ વાહન સિંહનું દસ બાહુ તેજો રૂપ હતા ત્રેતા યુગમાં શિવ પુત્ર ગણેશ તરીકે વાહન મયુર નામ મયુરેશ્વર છ બાહુ વાળા શશી વર્ણ હતા દ્વાપર યુગમાં નામ ગજાનન ચાર હાથ વાહન ઉંદર વરેણ્યના પુત્ર તરીકે અવતાર રક્તવર્ણી હતા કળયુગમાં અંત ભાગમાં અવતાર થવાનો છે વાહન ઘોડાનું રહેશે નામ ધુમ્રકેતુ રહેશે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરીને ભક્તો પોતાની દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે ભગવાન શ્રી ગણેશની આ ચતુર્થીના દિવસે આ કથા અવશ્ય સાંભળવી જોઈએ પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિસમ પ્રભ નિર્વિઘ્ન કુર મે દેવ સર્વ કાર્ય સુસર્વતા ધરમ દેવં શશી વર્ણ ચતુર્ભુજ પ્રસન્ન વદન ધ્યાયત સર્વ વિઘ્નો બોલો શિવ પાર્વતીના આનંદન રીતિ સિદ્ધિના દાતા લાભ સુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવ ભગવાન શ્રી ગણેશની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપસો ને મારા જય શ્રી કૃષ્ણ